नमस्कार मित्रों, आजे अपममा बनावेलो एक ओछा तेल वाळो नास्तो बनावीशु। આજે અપમમાં બનતો ઓછા તેલવાળો નાસ્તો બનાવીશું। મિત્રો, ભારે વરસાદમાં જરૂરી ન હોય તેવા કામ માટે બહાર જવાનું ટાળશું, અને ખાસ ઉપરથી છલકતા નદી નાળા ઓળંગવાનું જરાય સાહસ કરતા નહીં। જેને ઓળંગવું હોય એને ઓળંગવા દેજો, પરંતુ એને જોઈને આપ જીવનને જોખમમાં મૂકશો નહીં। લીલા મરચા, ગાજર અને લીલા ધાણાને કાપી લઈશું। એવું લાગે છે કે 15-20 દિવસમાં આ કારેલી અને ગલકા લાગવા શરૂ થઈ જશે, તો એની કઈ કઈ રેસીપી બને છે એ સજેસ્ટ કરશો। લોટ તૈયાર કરી લઈશું। 1.5 કપ ઘઉંનો લોટ લઈશું, 1 ચમચી મીઠું અને 1 ચમચી અજમો હાથથી મસળીને ઉમેરીશું। થોડું તેલનું મોવણ ઉમેરીશું। થોડું જળ ઉમેરી કઠણ લોટ તૈયાર કરીશું। મીડિયમ સાઇઝના 3 બટાકા બાફેલા છે। બટાકાને મસળી લઈશું। એક ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, કાપેલા લીલા મરચા, 1 ચમચી વરિયાળી, થોડા લીલા ધાણા ઉમેરીશું, 1 ચમચી જીરું, 2 બારીક કાપેલા ગાજર ઉમેરીશું, 2 ચમચી સૂકા નાળિયેરનું છીણ અને 1 ચમચી કેરી પાવડર ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી હલાવી ભેગું કરી લઈશું અને નાના નાના ગોળા કરી લઈશું। કબીરજી કહે છે, ચાકી ચાકી સબ કહે, કીલી કહે ન કોઈ, જો કીલી સે લાગા રહે, વાકા બાલન બાકા હોય। આજે થોડો તડકાનો પ્રસાદ મળ્યો છે। મિત્રો, ચોમાસામાં આપને ક્યારેય તડકો લેવાનો મોકો મળતો નથી, તો એ દરમિયાન વિટામિન ડીનો ડોઝ અઠવાડિયે 1 વાર લઈ લેવો જોઈએ। વિટામિન ડી આપણને હાડકાં મજબૂત કરવાની સાથે સિવિયર ઇન્ફેક્શનથી પણ બચાવે છે। લોટનો મોટો લુઓ લઈ પાટલી ઉપર તેલ લગાવી વણી લઈશું। પાતળી રોટલી બનાવવી, ઉપર કાળા તલ, સફેદ તલ, અને લીલા ધાણા છાંટી
વણી લઈશું। વાટકીથી કાપી લઈશું। પૂરી ઉલટી કરી વચ્ચે ગોળો મૂકી કચોરીની જેમ વાળી લઈશું। જે લોકોએ જીવનમાં ક્યારેક ચોમાસા દરમિયાન ખેતરની સહેલ કરી હશે તેઓને આ ઘાસ જોઈને એની અરોમા સુગંધ ચોક્કસ યાદ આવશે, જે અમે અત્યારે અનુભવી રહ્યા છીએ। ચોમાસામાં મોડી સાંજનો નજારો અદ્ભુત હોય છે, જે કેમેરામાં કંડારી શકાતો નથી। અપમને ગરમ કરી અંદર થોડું થોડું તેલ મૂકી શેકી લઈશું। ઢાંકી દઈશું અને થોડી થોડી વારે પલટાવતા જઈશું। આપનો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે। આને તમે ટામેટો કેચઅપ સાથે કે ખજૂર આમલીની ચટણી સાથે અથવા લીલી ચટણી સાથે મજા માણી શકો છો। અમે સાથે આ એક ચટપટું ચૂરમું બનાવ્યું છે, જેની રીત અમે ટૂંક સમયમાં બતાવીશું।
મિત્રો, ખૂબસૂરત ડ્રોન શોટની સાથે આજે લીલા રંગની અસરો વિશે જાણીએ. હું એક ચિત્રકાર છું તો રંગ અને અસર વિશે થોડી માહિતી છે. એ પ્રમાણે લીલો રંગ એ શક્તિશાળી લાગણીઓને જગાડી શકે છે. તે પ્રકૃતિમાં એક પ્રભાવશાળી અને ડોમિનન્ટ રંગ છે. લીલો રંગ તમને વૃદ્ધિ માટે પ્રેરણા આપે છે. લીલા રંગના વિવિધતાપૂર્ણ શેડ્સ આપણને નવજીવન અને નવસર્જન માટે પ્રેરણા આપે છે. લીલો રંગ વિપુલતાની લાગણી જગાડે છે તથા તાજગી, શાંતિ, આરામ અને સલામતી સાથે સંકળાયેલ છે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ. Thank you.